गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपने धोरण 2 विषय हिंदी ऑनलाइन शिक्षण ने अंदर आज आपणे अ अक्षर ने ओळखता शीखीशुं। अ अक्षर ने आपणे ओळखता शीखवानो छे, बराबर ने? अ अक्षर के जेना द्वारा आपणे अ ने ओळखी शकीए के अ शुं कहेवा मांगे छे आपणने, એ અ થી બનતા શબ્દો કયા છે? જેમાં તમારી પાઠ્યપુસ્તકમાં અ તો અ અનારનો અ આપવામાં આવેલો છે, અ અજગરનો અ આપવામાં આવેલો છે, તમને ચિત્ર દેખાય છે ને અજગરનું? પછી એ જ રીતના અ અ એટલે અનાર, અનાર એટલે કે દાડમ, બરાબર ને? તો આના પરથી આપણે શીખવાનું છે કે અ કોનો થાય છે, અ અનારનો અ। હવે આપણે શું કરવાનું છે, તો તમે જુઓ કે તમારી પાઠ્યપુસ્તકમાં તમને પઢો અ લખો એટલે કે વાંચો અને લખો તેવું આપવામાં આવ્યું છે, જેમાં તમને અ અક્ષરને આપવામાં આવ્યું છે, બરાબર? હવે અને તમારે શું કરવાનું છે, તો તમારે અને ત્યાં આગળ ટપકા ટપકા દ્વારા તમને અ આપવામાં આવેલું છે, બરાબર? આવી રીતના તો તમારે આ ટપકાઓને જોડીને અ લખતા શીખવાનું છે, બરાબર? જો અહીં તમારા પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે, દેખાય છે ને બાળ મિત્રો, આ ટપકાવાળા અ એ તમારે લખવાના છે। જેમાં તમને પઢો શીખો અને લખો એટલે કે વાંચો શીખો અને લખો વિશે લખવાનું છે। પઢો શીખો ઓર લખો, બરાબર? તો તેમાં આપણને થોડા શબ્દ આપેલા છે, જેમાં પહેલો શબ્દ છે મન, મટર, નર, ગરદન, અજગર, બતક, નર, અદરક, બરાબર? આ બધા જે આપણને શબ્દો આપેલા છે બાળ મિત્રો, તે શબ્દો આપણે બોલી બોલી અને નોટબુકની અંદર લખવાના છે, બરાબર ને? તો આપણે એક વખત આ બધા શબ્દો જે છે એ જોઈ લઈએ। તો મન, મટર, નર, ગરદન, અદરક, અજગર, બતક, અનર, આ બધા શબ્દ જે આપણને આપવામાં આવ્યા છે એ બધા શબ્દો આપણે પઢો શીખો અને લખો, બરાબર? એટલે આપણે વાંચી અને બોલી બોલીને આપણી નોટબુકની અંદર લખવાના છે, જેમાં મન, મટર,
ન ર ગ ર દ ન અ દ ર પ અ જ ગ ર બ દ ખ ન લ બરાબર ને બાળ મિત્રો? તો તમારે પણ આવી જ રીતના બોલી બોલી અને તમારી નોટબુક ની અંદર લખવાના છે. ત્યારબાદ આપણે અને તેમની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે. તો આપણે સૌપ્રથમ પહેલા અંગળી અ લખી લઈએ, બરાબર? પછી આપણે તી રાખે, તો પહેલામાં છે ના ર, બીજામાં છે મ ર, ત્રીજામાં છે જ ય, પછી છે કા લ, ગ ર, પછી છે ગ હ ન, બરાબર? તો અહીં જો બાળકો આપણે શું કરવાનું છે, તો આપણે અને આ શબ્દ સાથે જોડવાનું છે, બરાબર? અ અક્ષરને આપણે આ અક્ષરો સાથે જોડવાનો છે અને પછી શું બને છે તે આપણે જોવાનું છે, બરાબર? તો પહેલું છે અ, તો અને ના સાથે જોડવાનું છે, તો બનશે અ ના ર, બરાબર? શું બનશે? અનાર. પછી અને મર સાથે જોડવાનું છે, તો અ મ ર, બરાબર? શું બને છે? અમર. પછી અને જય સાથે જોડવાનું છે, તો બનશે અ જ ય. પછી અને કાલ સાથે જોડવાનું છે, તો બનશે અ કા લ, બરાબર? અ કા લ. પછી અને ગ સાથે જોડવાનું છે, તો બનશે અ ગ ર. પછી અને ગમન સાથે જોડવાનું છે, ગ ન, એટલે અ ગ હ ન, અગમન, બરાબર? તો આ સાથે અને આપણે તેની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે. તો અને આપણે ના સાથે જોડીએ છીએ, તો આપણો શબ્દ બને છે અનાર. અને મ સાથે આપણે જોડીએ છીએ, તો આપણો શબ્દ બને છે અમર. અને જય સાથે જોડીએ છીએ, તો શબ્દ બને છે અજય. અને કાલ સાથે જોડીએ છીએ, તો બને છે અકાલ. અને ગર સાથે જોડીએ છીએ, તો બને છે અગર. અને ગહન સાથે જોડીએ છીએ, તો બને છે ગહન, બરાબર ને? તો આ રીતના તમારે પણ બાળ મિત્રો આ બોર્ડ ઉપરથી તમારે જોઈ જોઈને લખવાનું છે. અને જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય, તો બાળ મિત્રો અહીં તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે ને, અને તેની દિશામાં વાંચીને શબ્દ બનાવો. જે બધા શબ્દ અહીં આપેલા છે કે નાર, મર, જય, કાલ, ગર, ગહન, બરાબર? આ બધા તીરવાળા અક્ષરને આપણે અ સાથે જોડવાના છે. અને અ સાથે જોડી અને જેમ અહીંયા લખ્યું છે ને અનાર, એમ તમારે અનાર પછી અને મ સાથે જોડો, એટલે અમર, અજય, અકાલ, એ બધું તમારે અહીં તમારી પાઠ્યપુસ્તકમાં
લખવાનું છે।